નમસ્કાર દર્શક મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મયુદ્દીન ખત્રી, આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ બોડેલી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જૂની બોડેલી ગામના સરકારી રસ્તા પરના દબાણને લઈને સ્થાનિક જમીન માલિક દિનેશભાઈ નાગરની વારંવાર રજૂઆતોને તંત્ર ગોળીને પી જતા આ નાગરિક કપડાં ઉતારી રોડ પર ઉતરી આવ્યા હતા. બાદમાં તેઓની આ લડતને વેગ આપતા પાછલા સતત 4 દિવસથી ધરણા ઉપર બેઠા છે. હવે કાલે આજે મારે 4th દિવસ થાય છે અને કાલે સરપંચ અને તલાટી એમ કે સ્થળ પર આવીને મને મારી જોડે જે નકશા અને જે બિનખેતીનો હક એ એમ કે બધા અમુક કાગજો લઈ ગયા છે અને હવે કે આ એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે. અધિકારીઓ જે કામ માટે દોડે છે અને ગ્રામ પંચાયતના સ્ટાફ એ બી એમ કે હવે ચાલુ થઈ ગયા છે, દોડાદોડી ચાલુ થઈ ગઈ છે અને આ કામ એમ કે ટૂંક સમયમાં પતશે એવું લાગે છે અને આ રસ્તોનો નિકાલ લાવશે અને રસ્તો બનશે એવી મને આશા બેઠી છે. પણ આ રસ્તો થશે તો જ હું ઉઠવાનો છું, આ કાર્ય પૂરું થશે તો જ હું અહીંયાથી ઊભો થઈશ એવી મારી નમ્ર અરજી.